समा विस्तार में 500 मीटर में बे भूवा पड़ता रहीशो अने वाहन चालको हालाकी भोगी रहा है। मोटी मोटी बातों करता सत्ताधीशो ने अधिकारी शहर की प्राथमिक सगवड़ों सारा रोड शुद्ध अने पूरता पानी योग्य गटर व्यवस्था चौमासा दरमियान वरसादी पानी योग्य निकाल स्ट्रीट लाइट सहित मुद्दे पर निष्फल रहा है। प्रजा ने सुविधाओं तो दूर पर मुश्किल वधु मड़ी रही है। શહેરના સમા વિસ્તારમાં મસમોટા ભૂવા પડ્યા હતા। ગઈકાલે એક ભૂવો પડ્યો હતો, તેનું હજુ માંડ ટેમ્પરિંગ પુરાણ કરાયું છે। ત્યાં થોડાક દૂર બીજો ભૂવો પડી ગયો હતો। કોર્પોરેશન તંત્ર માટે એક સાંધે અને તે તૂટે જેવો ગાઢ સર્જાયો હતો। અંદાજે 8 ફૂટથી લઈને 12 ફૂટ સુધીનો ઊંડો ભૂવો પડ્યો હતો, જેમાં વરસાદી ગટરની આખી ચેમ્બર જ બેસી ગઈ હતી, જેથી રસ્તો બંધ કરીને વાહન વ્યવહાર ડાયવર્ટ કરી દઈ તંત્રએ હાશકારો માન્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસું આવે એટલે કોર્પોરેશને કરેલા ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા જાય છે। ભલે પછી રોડ ગટર, પાણીની લાઇન, વરસાદી ગટરની કામગીરી હોય, તેની ગુણવત્તા સામે સવાલ ઉઠવા લાગે છે। શહેરના રસ્તાઓ ઉપર ભૂવા પડવાના અગાઉ પણ કિસ્સા બની ચૂક્યા છે। ત્યારે ગઈકાલે બુધવારે સમા વિસ્તારના જલારામ મંદિર પાસે આવેલા જય યોગેશ્વર સોસાયટીની પાછળના ભાગે 30 મીટરના મેઇન રોડ પર વરસાદી ગટરની આખે આખી ચેમ્બર જ બેસી ગઈ હતી અને 8 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડી ગયો હતો। વરસાદી ડ્રેનેજની ચેમ્બર બેસી જતા પડેલા ભૂવાના પગલે ડ્રેનેજના પાણીના અસહ્ય દુર્ગંધને રહીશો પણ ત્રાહિમાં પોકારી ઉઠ્યા છે। હવે બંને સોસાયટીની બિટવીન છે, લક્ષ્મીકુંજ અને યોગેશ્વરનગર, એના વચ્ચેના રસ્તામાં વરસાદી કાંસની ડ્રેનેજની મેઇન ચેમ્બર તૂટી જવાથી આ પ્રોબ્લેમ થયેલો છે। કઈ રીતની સમસ્યાઓ તમને નડી રહી છે અત્યારે હાલમાં? વધારે હાલ પૂરતું તો કેવું છે, નાના બાળકો, ટ્રાફિક, એની સમસ્યા ના થાય એ જોવું જરૂરી છે। કોર્પોરેશને કોર્ડન કર્યું છે, પણ પછી લોકોને આવવા જવામાં જે મુશ્કેલી થાય તેનું જોવું ને ત્વરિત કંઈક ઉઘાડ નીકળે અને આની કામગીરી જરૂરી હાથ ધરી અને કરી દે તો વધારે સુખે। કેટલા દિવસ ત્યાં તકલીફ પડી રહી છે? 3-4 દિવસ થઈ ગયું। ઓકે, દુર્ગંધ કેવી આવે છે તમારા રહેવા માટે? દુર્ગંધ તો અસહ્ય, કોઈ ઇમ્પોર્ટેડ સ્પ્રે બી કામ ના કરે એટલી વરસાદી કાંસ છે, છતાં એમાં દુર્ગંધ ના આવી જોઈએ, પણ કોર્પોરેશનની મિસમેનેજમેન્ટ કો કે કંઈ ગમે તે એમના પ્રોબ્લેમને લીધે એમાં ગટર વાળી દીધેલી છે।